અગ્નિમૂર્તિ વિદ્યાલયમાં હોવાની અંદર તમારે સ્કૂલનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફિઝિક્સની અંદર આપણે છેલ્લે ચોથું ચેપ્ટર જે છે કમ્પ્લીટ કરી કાઢ્યું છે. આજે મિત્રો ચેપ્ટર નંબર 5 એનો ફર્સ્ટ લેક્ચર, એટલે કે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. Like magnetism and matter. English માં કહીએ તો શું કહી શકાય? Magnetism and matter. એનો આજે આપણે ફર્સ્ટ લેક્ચર જોવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આમ તો ચુંબકત્વની તમને બધાને માહિતી મળી જ ગઈ છે કે પૃથ્વી જે છે એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પૃથ્વી પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. તો ઘણા નિયમ થાય કે વાહ એવા પૃથ્વીને જ ચુંબકીય ક્ષેત્ર હોય. આ મિત્રો હોય છે નબળું હોય છે, 10^-4 ટેસ્લાના ક્રમનું હોય છે, 5^-10^4 જે હોય છે ક્રમનું, એટલે નબળું હોય છે, પરંતુ ચુંબકીય ક્ષેત્ર તો હોય જ છે. પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર જે છે મિત્રો, એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એનું ચુંબકીય ક્ષેત્ર જે છે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ હોય છે. ખરેખર મિત્રો, કોઈ પદાર્થ હોય, ગજો ચુંબક હોય, અથવા તો આપણે આયર્નનો અને લોખંડનો ચુંબક લઈએ, કોઈ પણ ચુંબક લઈએ, એનું ચુંબકીય ક્ષેત્ર જનરલી ઉત્તરથી દક્ષિણ હોય. પરંતુ પૃથ્વીની અંદર અલગ વાત છે, પૃથ્વીની અંદર વિચિત્ર વાત છે. પૃથ્વી જે છે તમે આમ દોરો, ધારો કે પૃથ્વીનો ગોળો છે, ના એની ધરી છે, ધારો કે એન છે, ના એસ છે, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એસ માંથી એન તરફ હોય, એસ માંથી એન તરફ હોય છે. અંદર તો આમ હશે, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એસ થી એન તરફ અને અંદરની બાજુ એન થી એસ હશે. તમે આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે ઇતર વખતે દર્શાવી શકો છો. એટલે કેસ માંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે, એનમાં દાખલ થાય અને અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર જે છે એ એન થી એસ તરફનું હોય છે. આ જે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખરેક હોય છે. બધાને એમ થાય કે વાહ આ તો ઉલટું થઈ ગયા હોય. હા, વાત હાવ ઉલટી થઈ ગઈ છે. સાવ એટલે સાવ અલગ વાત છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ દક્ષિણ ધ્રુવમાંથી ઉત્પન્ન થાય અને ઉત્તર ધ્રુવમાં અંત પામે છે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની ચુંબકની શોધ કેમ થાય. ચુંબકીય ક્ષેત્રની વાત નહીં, હવે આપણે તો એમ જોઈએ કે ચુંબકની શોધ કઈ રીતે થાય એવો પ્રશ્ન થાય. આ ચુંબક જે છે આ બધું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, આ બધી ઘટના છે એમાં મેન આધાર પણ ચુંબક છે. તો ચુંબકની શોધ જે છે, ચુંબકની શોધ કેવી રીતે થઈ? તો મિત્રો, આ પ્રશ્નાર્થીનો એક જવાબ છે, મેગ્નેશિયા નામનો ટાપુ બરાબર છે, ત્યાં રહેતા ભરવાડો, એ ભરવાડો જે છે લાકડાના શૂઝ પહેરતા હતા. લાકડાના શૂઝ હોય એટલે એ લાકડાના શૂઝ બનાવવા માટે તમારે ખીલીનો ઉપયોગ કરવો પડે. તો એ ખીલી જે હતી એ ટાપુ ઉપર છોડી જતી હતી. જયારે ઢોર ચડવા જતા હતા, મેગ્નેશિયા નામનો દ્વીપ હતો, એટલે કહી શકીએ કે મેગ્નેશિયા નામનો દ્વીપ, ત્યાં ભરવાડ થયેલું જે છે ઢોર ચડવા જાય તો લાકડાના બૂટ જે હતા શૂઝ એની ખીલીઓ જે છે ઈસવીસન 600 વર્ષ પૂર્વે પાછો ખાસ ઈસવીસન 600 વર્ષ પૂર્વેની વાત છે. તો મેગ્નેશિયા નામના ટાપુ પર એના જે ઢોર ચરાવવા ગયા ત્યારે એના લાકડાના શૂઝની ખીલીઓ જે છે એ કંઈક પથ્થર હારે ચોંટતી હતી. પ્લસ એની જે લાકડી હોય, ભરવાડ ભાઈઓની લાકડી જુઓ તો એટલે લોખંડની પાઇપ ચડાવેલી, એટલે લોખંડ ચડાવેલું હોય થોડું એવું, લોખંડની લાકડી એટલે લોખંડ જે ચડાવેલું હતું એ પણ જે છે એ પથ્થર સાથે છોડતા હતા, એટલે કે ત્યાં આકર્ષતા હતા. એટલે ભરવાડો એ જે છે એ ફરિયાદ કરી, બરાબર છે, વિસ્તારમાં રહેતા હોય એટલે એ વિસ્તારમાં જે મેન માણસો હોય એમને ફરિયાદ કરી કે અહીંયા આવી ઘટના થાય છે. અને મેગ્નેશિયા નામના દ્વીપ, મેગ્નેશિયા નામના ટાપુ ઉપરથી ચુંબક જે છે ઇંગ્લિશમાં મેગ્નેટ કહેવામાં આવ્યું હતું. મિત્રો, અહીંથી જે છે મેગ્નેટની શોધ થઈ આપણા સમયમાં. બાકી મેગ્નેટની શોધ તો જે છે ઘણા વર્ષો પહેલાની છે ભાઈ, આપણે જાણતા નથી બરાબર છે, તો હમણાં ખબર પડશે આપણને કેટલા વર્ષો પહેલાની છે.
गेबी नो रण एक रण से मित्रों क्यों गेबी नो रण जब सही बात ना बोले कब बोले बोल रहे हैं चाइना कर लिया बोले बोले नाम शीर्ष आ गया आ चाइना वाला जैसे गेबी नो रण में वाला मुआ हाटे सर्वप्रथम चुंबक नो उपयोग करता था चुंबकी सोई नो उपयोग करता था पर चाइना वाले बोले बोले नाम थे तैयार हो चीन ने बात ले वैसे साइड थोड़ा काम એવું બધા લાભ તો હોય ચીનની વાત આવે ને એટલે આમ પણ એમાં બહુ ખોટું લગતું નહીં ભાઈ આપણે તો ગેબીનું રણ ઓળખવા માટે જે છે ચાઇનાના કાફલાઓ જેને કહેવાય એ પણ આનો ઉપયોગ કરતા હતા પછી તમને આશ્ચર્યની વાત થશે કે આજથી 400 વર્ષની બદલે 4000 વર્ષ પૂર્વે વાહ વાહ વુહાંગ ટી નામ છે શું નામ છે વુહાંગ ટી નામનો રાજા હતો ચાઇના ચીનનો એ ચીનના રાજાએ યુદ્ધની અંદર દિશા રણવા માટે ધારો કે યુદ્ધ થતું હોય અથવા તો તમારે એમાં ઉત્તર દક્ષિણ દિશા દેશીમાં જવું હોય તો એ કઈ રીતે જાણે દિશા તો આખે આખું એક ચુંબકનું એને પુતળું બનાવેલું વુહાંગટીએ એ વુહાંગટીએ જે ચુંબકનું પુતળું બનાવ્યું એમાં એના જે હાથ હતા એ પુતળાને એને એને હાવ ફ્રી રાખ્યા ફ્રી એટલે અહીંયા જોઈન્ટ કરી દીધા ને અહીંથી આમ તમે ગમે એમ હલાવી શકો આ બાજુ ગમે એમ હાથ હલી શકે આ બાજુ ગમે એમ તમારે હલાવો હોય હાથ હલી શકે તો એક રથ તમને ચિત્રમાં આપેલો છે એક રથ છે એ રથની ઉપર એ પૂતળું લગાડેલું છે અને એ રથ જે છે એ લઈ જતા સાથે સાથે લડાઈ કરવા જાય લડાઈ બાંધવા જાય જયારે આપણે કહીએ ને બાંધવા જવું છે એટલે ટૂંકમાં લડવા જાય યુદ્ધ થાય બરાબર છે વોર થાય એ વખતે એ સમયે જે વુહાંગટીના સૈનિકો જે છે એ ચુંબકના પુતળાનો ઉપયોગ કરતા હતા દિશા રણવા માટે કેમ કે ધારો કે આમ ઉત્તર હોય ને આમ દક્ષિણ હોય તો હાથ આમ થઈ જાય ટોકટ ઓટી ખબર પડે ગાલ ઉત્તર દક્ષિણ છે કેમ કે બે હાથ તો જે છે એ ઉત્તર દક્ષિણ તરફ થવાના છે તો ફાઇનલ જ છે ઓકે તો એ વખતે જે છે વુહાંગટી નામના રાજા જે 4000 વર્ષ પૂર્વે એના વૈજ્ઞાનિકો તો નો કે પણ ઇજનેરો કીધું છે કાફલાઓ કે તમે ઇજનેરો એના ઇજનેરો એ આ બનાવેલો બોલો એટલે ઇજનેરો જે છે આજકાલનું હાઈલું આવતું નથી ઇજનેરોનું વર્ક જે છે એ તમને ખબર પડી કે આજથી 4000 વર્ષ પહેલા એ એન્જિનિયરો તો માર્કેટમાં હતા જ તે એટલે કે એન્જિનિયરો એ વખતે પણ હતા તો ખરી જ એવું આપણે કહી શકીએ છીએ એટલે મિત્રો આ જે છે ચુંબકનો ઇતિહાસ છે ચુંબક જે છે એ શું છે આમ જોઈએ ને તો ચુંબક જે છે એક પ્રકારનો પથ્થર છે જેને આયર્ન મેગ્નેટાઇટ કહેવામાં આવે છે અથવા તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ કહેવામાં આવે Mg(O2) ને આયર્ન મેગ્નેટાઇટ જ કહીએ આપણે એટલે લોહ ચુંબક જેના નામ આપવામાં છે આયર્ન મેગ્નેટાઇટ સમજણ પડી ગઈ લોહ ચુંબક આપણે જે ઘરે વાપરીએ તે અલગ અલગ પ્રકારના ચુંબક હોય છે બરાબર છે ઘરે જે વાપરીએ એમાં જે છે કંકણાકાર હોય છે કેવો હોય છે જે સ્પીકરમાં આવે ને ગોળ ગોળ હોય કંકણાકાર કેમ કે તમારે આમ જુઓ ને તો વર્તુળાકાર શેપનો ચુંબક આ રીતે વચ્ચે ખાલી હોય ને આ કેક બાજ સાઈડમાં જે છે ભાગ કરેલો હોય છે મિત્રો આ ચુંબકની આપણે જે છે એ વાત કમ્પ્લીટ કરી હવે આપણે જે છે ચુંબક વિશેની ઘણી બધી માહિતી છે તે આપણે આપવાની છે ચુંબક વિશેની કઈ કઈ માહિતી છે એટલે કે ચુંબક વિશે માન્યતા તો થોડી માહિતી જે છે બરાબર છે કે ચુંબક જે છે ઇશુ ધરાવે છે ચુંબકને કેટલા ધ્રુવો હોય છે બધું ચુંબક કેવા પ્રકારનો હોય છે ચુંબક તમે ટુકડા કરી નાખો તો શું થાય બધી ચર્ચા જે છે આપણે અહીંયા કરવાની છે તો પેલા મિત્રો ચુંબક વિશે માહિતીમાં છે કે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે આશ્ચર્યવાદી છે કે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર હોય એને કઈ ચુંબક મૂકેલો હોય નહીં પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે જે દક્ષિણથી ઉત્તર તરફનું હોય છે તો તમને એક વસ્તુની માહિતી મળી પૃથ્વી જે છે પોતે ચુંબકત્વ ધરાવે છે તો આ ચુંબકત્વ શેના કારણે છે તો જૂના જમાના લોકો એવું માનતા કે પૃથ્વી આખો ગોળો છે
એટલે કે પૃથ્વી જે શિયાળીનો ગોળો છે એના કેન્દ્રમાં જે શ્રી ઘણા બધા ખનિજો આવેલા છે, પૃથ્વીના કેન્દ્રની અંદર વચ્ચો હોય છે, એ ખનિજોના કારણે અંદર આયર્ન છે, મેગ્નેશિયમ છે, રબર સલાવર છે, બધું આપણે ખબર જ છે. તો આ બધાના કારણે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. તો આ વાત જે છે હજી સાબિત થઈ નથી, આ વાત જે છે આમ તો ખોટી જ છે, એવું કાંઈ હોતું નથી. પૃથ્વીને પોતાનું ખાલી ચુંબકીય ક્ષેત્ર છે એ માન્યતા કેવી છે? સાચી છે, બીજી કાંઈ વાત છે નહીં, બરાબર છે. પછી આપણે ગજ્યા ચુંબકની વાત કરીએ તો તમે બધા ગજ્યો ચુંબક જોયું હોય, તો ગજ્યા ચુંબક જે છે એનું ચુંબકીય ક્ષેત્ર એ કેમ હોય તો એ ઉત્તર થી દક્ષિણ તરફ હોય છે. પૃથ્વી સિવાય બીજા બધા ચુંબક હોય એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર થી દક્ષિણ તરફ હું હોય છે, એમાં કઈ નવી વાત છે. તમે ગજ્જો ચુંબક બતાવ્યો તો ગજ્જો ચુંબક જે છે કે આવા પ્રકારનું થાય, એક જે છે છેડો એન ને એક છેડો એસ. હવે તો આ ગજ્જા ચુંબક ને તમે કોઈ દોરી વડે અહીંયા લટકાવી દીધો, ધારો કે આ જે ચોક દેખાય છે અને ગજ્જો ચુંબક માં એન છે ને આ એસ છે, તમે એને લટકાવો છો, બરાબર છે. તો ગજ્જો ચુંબક કઈ રીતે સેટ થશે એ વાત છે. તો ગજ્જો ચુંબક જે છે એ આમ ફરતો 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 ફરતો, ધારો કે આ મૂકો તો ફરતો ફરતો આમ આવી જાય, કારણ કે પાછળ જે છે પૂર્વ છે તો આ પશ્ચિમ છે, બરાબર છે ને. પૂર્વ પછી તો ઉત્તર અને દક્ષિણ તમારે એ રીતે દિશા દર્શાવી શકાય. ધારો કે અહીંયા જે છે એ ઉત્તર દક્ષિણ, અહીંયા ઉત્તર શેટ થાય તો આ બાજુ દક્ષિણ શેટ થાય, બરાબર છે. તો આ બાજુ દક્ષિણ એટલે અહીંયા એસ શેટ થાય તો અહીંયા એન ધ્રુવ શેટ થાય, એટલે કે અહીંયા જે છે તમારે એસ શેટ થાય તો અહીંયા એન થાય, તો અહીંયા એન થાય તો અહીંયા એસ શેટ, એટલે હરખા હોય. તમે આ જયારે મૂકો ત્યાર વાત છે, તો તમે કોઈ બૂચ લઈ લો, હું લઈ લો બૂચ, બૂચની ઉપર મૂકી જાવ ગજ્જો ચુંબક ને, તો એને ગજ્જો ચુંબક ફરતો 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 અહીંયા એસ દિશામાં સ્થિર સ્થિર, એટલે બૂચ તો ખબર પડે, બૂચ એટલે ઢાંકણું આવે બૂચ, બરાબર છે. તો ગજ્જા ચુંબક ની કામ એની હતા. હવે પછી પ્રશ્ન એવો છે, ગજ્જા ચુંબક ને તમે ટુકડા કરી નાખો, ગજ્જા ચુંબક ના ટુકડા કરવામાં આવે તો શું થાય? તો દરેક ટુકડો સ્વતંત્ર એવું પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે. કઈ રીતે? આ પ્રશ્ન જે છે એના પર ઉકેલ કરીએ. જુઓ, ધારો કે તમારી પાસે એક આ ચુંબક છે, આ એન અને આ એસ છે, ધારો તમે એક બે ટુકડા કરતા બોલા, કુલ ત્રણ ટુકડામાં વિભાજિત થઈ ગયો, એટલે કે આ એક ટુકડો સેમ ટુ સેમ જોઈએ આપણે, બરાબર છે. અહીંયા જે છે એ બાજુમાં બીજો ટુકડો અને બાજુમાં જે છે આ ત્રીજો ટુકડો, ત્રણ ટુકડામાં વિભાજિત કર્યો, આ ધ્રુવ એન ને આ એસ, આમ થાય નહીં. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, એનો અર્થ એવો છે કે આ એન હોય તો બાજુમાં સ્પેસ બની જાય, પાછો આ એન તો પાછો આ એસ બની, પાછો એસ ની બાજુ નો એન બની જાય, કે દરેક ટુકડો પોતાનું સ્વતંત્ર ચુંબકત્વ ધારણ કરશે. વિદ્યાર્થી મિત્રો, આશ્ચર્યની વાત આ છે. તો મિત્રો, આપણે કોઈ ગજ્જા ચુંબક ને તમે એને ટુકડા કરી નાખો તો દરેક ટુકડો જે છે પોતાનું સ્વતંત્ર ચુંબક ધારણ કરે છે, દરેક ટુકડાને પોતાનું સ્વયંભૂ ચુંબકત્વ, એટલે દરેક ટુકડો પોતે જ એક ચુંબક તરીકે વર્તે. ખાલી પ્રશ્નમાં આટલો ફરક પડે કે આની પ્રબળતા જે છે ઘટી જાય, આની પ્રબળતા જે છે વધુ વધુ હોય. તમને સમજણ પડી ગઈ હું કહેવા માંગુ છું કે આખે આખો તમે જો ગજ્જો ચુંબક લો તો એ વધુ પ્રબળ હોય કમ્પેરિઝનમાં, એના તમે ટુકડા કરી નાખો તો તમને ખબર તો છે કે તમે કંગણાકારના ટુકડાથી રમતા હોય, ટુકડા બે ટુકડા થઈ જાય, કંગણાકાર જે ચુંબક છે એના બે ટુકડા થઈ જાય, તો એ હું ટુકડો આકર્ષવાનો બંધ કરી દે, કોઈને બંધ કરે છે નહીં. દરેક ટુકડો જે છે એ શું કરે છે? આકર્ષણ તો કરે છે, કરે છે કે ઓકે ડન છે ને. હવે પ્રશ્ન એમ છે કે એમની બાજુમાં તમે એન લાવો તો શું થાય? તો એમની બાજુમાં એન લાવો તો શું થાય? અપાકર્ષણ થાય, બરાબર છે. અને એમની બાજુમાં તમે એસ લાવો તો શું થાય?
તો આકર્ષણ થશે, જબડી તો શું થાય આકર્ષણ. તો એ રીતે કે s ની બાજુમાં તમે n ધ્રુવ લાવો તો શું થાય, અહીંયા n લાવો તો શું થાય, તો આકર્ષણ થાય, અને s લાવો તો અપાકર્ષણ, એટલે કે સમાન ધ્રુવ છે n n જીત અને s s એ કેવા કહેવાય, અહીંયા ચુંબકની અંદર n n અને s s એ બે સમાન કહેવાય ને. વિદ્યુત ભારો જેવું છે આમ બેટા, બે સમાન વિદ્યુતભાર હોય એટલે કે ધન વિદ્યુતભાર ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર, એટલે સજાતીય વિદ્યુતભારો જેવું છે. સમાન ધ્રુવો વચ્ચે શું થાય તો એ અપાકર્ષણ થાય, એક આ પોઈન્ટ એ છે. અને આપણે પણ એમ હોય કે એન ધ્રુવ અને એસ ધ્રુવ હોય અથવા તો એસ અને એન હોય તો શું થાય, તો બધા ખબર જ છે કે શું થાય, તો જે આપણે અહીંયા જોઈએ તો એ આકર્ષણ થાય, એમાં કઈ નવીન તમ આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણને એટલી જે છે માહિતી આમાં મળી જાય છે. મિત્રો હવે આપણે ચોથી વાત કરીએ કઈ, તો મિત્રો લોખંડ હોય તો લોખંડ અને એની મિશ્ર ધાતુ માંથી અને તેની મિશ્ર ધાતુ માંથી પણ ચુંબક બનાવી શકાય છે. મિત્રો આ તમારો લાસ્ટ પોઈન્ટ છે, લોખંડ તમને ખબર તો ક્ષેત્ર બધા લોખંડ કેવું હોય, તો લોખંડ લો અને એની તમે મિશ્ર ધાતુ લો, એમાંથી પણ તમે શું બનાવી લોખંડ વિદ્યાર્થી મિત્રો ચુંબક બનાવી શકો છો. આ એક નવી વાત છે, લોખંડ ના ચુંબક જોઈએ આપણી પાસે લેબમાં છે, લોખંડ ના ચુંબકો તમે કહેજો ત્યારે આપણે બતાવશું. બોલ તારે આપણી પાસે ગજો ચુંબક એ છે, વોકાઈ યંત્ર વાળી સોય છે, પછી લોખંડના ચુંબક એ છે, ઘણા બધા પ્રકારના આપણી પાસે ચુંબક પડેલા છે, કંકણાકાર ચુંબકો પણ છે આપણી પાસે. આમ તો મોસ્ટ ઓફ ચુંબક જે છે આપણે પ્રયોગશાળાની અંદર અવેલેબલ છે, બરાબર છે, ટેન્શન કઈ લેતા નહીં, આપણે તમને બધા જ પ્રકારના ચુંબકો જે છે બતાવવાના છે. મિત્રો હવે હું તમને પોઈન્ટ ની વાત કરું, તો તમારે ચુંબક અને વિદ્યુત જે છે એની સામ્યતા અને અસામ્યતા એટલે અસમાનતા એ જે છે એ પોઈન્ટ કાપી નાખેલો છે, એટલે આમાંથી જે છે એ સિલેબસ માંથી કાઢી નાખેલો છે, તો એ આપણે કઈ કરવાનો છે નહીં એમ તારે, પણ આ તમને વાત હું કરી દઉં છું. હવે ગજો ચુંબક જે છે એ કઈ આ પ્રકારનો જ હોય છે, તમે એને કીધું એમ લટકાવો ગજા ચુંબકને, એટલે તમે ગમે ત્યાં લટકાવો, એવું કઈ નથી કે આ રૂમમાં જ લટકાવો, તમે બહાર જઈને લટકાવો, ઘરે જઈને લટકાવો, પૃથ્વીના કોઈ પણ છેડે તમે જાઓ, ધારો કે આ પૃથ્વી છે, તમે અહીંયા કોઈ પણ છેડે જઈને આ ચુંબકને લટકાવશો તો આ એન એસ કઈ રીતે સ્થિર થશે, તો એન એસ ચુંબક જે છે એ હંમેશા ને હંમેશા જ્યાં પૃથ્વીનો એન ધ્રુવ હોય ત્યાં એસ સ્થિર થાય અને એસ ધ્રુવ હોય ત્યાં વ્યક્તિઓએ જાણી જોઈને ભૂલ કરી છે કે પૃથ્વીનો જ્યાં એસ ધ્રુવ છે ત્યાં એન કરી નાખ્યું છે અને જ્યાં એન ધ્રુવ છે ત્યાં એસ કરી નાખ્યું છે, એટલે ઓલરેડી તમારે જે છે ખરેખર શેટ કેમ થાય ચુંબક, તો પૃથ્વી જે છે એની અંદર આકર્ષણ થાય એ પ્રમાણે શેટ થાય કે અપાકર્ષણ પ્રમાણે શેટ થાય, તમને ખબર છે ધારો કે પૃથ્વીનો જે છે એન ધ્રુવ હોય એસ ધ્રુવ હોય, તો ચુંબકનો જે છે એસ ધ્રુવ અહીંયા આવે સીધી વાત છે, એન ધ્રુવ અહીંયા આવે સીધી વાત છે, ઓકે ડન છે, કેમ કે આનો ચુંબક સ્થિર થાય કે નહીં જો ડન છે, એમાં કઈ ઘટે નહીં જો, તો વ્યક્તિઓ શું કરી નાખ્યું છે એસ હતું ત્યાં ઉપર લીધો ને ત્યાં નતો ત્યાં એસ ઉપર લીધો, એટલે આપણને તકલીફ પડે નહીં કે અહીંયા જે છે પૃથ્વીનો એસ છે એન છે ત્યાં અને એસ હોય ત્યાં એન હશે, આપણને તકલીફ પડે નહીં ને, એટલા માટે સાયન્ટિસ્ટો બહુ સમજદાર છે અને સાયન્ટિસ્ટો એ જ કે આ સુધારો પહેલેથી કરી નાખેલો છે, આપણે એમાં કઈ બહુ પડીશું નહીં. મિત્રો એક આમાં બીજી વાત છે કે તમે ગજ્જા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આગળ દોર્યું નથી, ધારો કે એન છે ને એસ છે, તો ગજ્જા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એવું હોય કે એન માંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે અને એસ માં જશે એ દાખલ થાય, પછી ચુંબકીય ક્ષેત્ર જે છે બંધ ગાળો રચે હશે, એટલે એસ થી એન તરફે ક્ષેત્ર રેખાઓ હોય છે, ધારો કે અહીંથી એન થી બહાર નીકળે તો એસ માં પાછી અહીંયા દાખલ થાય
અને S થી N તરફની પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેસી હોય જ છે. અહીં જો આપણે કામ કરીએ N થી બહાર નીકળે તો S માં પાછી દાખલ થશે અને S થી પાછી N તરફની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે. તો અહીંયા જેસી વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખા જેસી કંઈક બંધ ગાળો રચ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવું હતું યાદ કરો, ધનમાંથી નીકળે ઋણમાં દાખલ થાય ને ઋણમાં અંત પામે, આમાં અંત બંધ પામશે અને આ ક્યાં કામ ગોળ સકડા બનાવી નાખશે. કેવા મોટા મોટા ગોળ સકડા મેં બનાવી નાખ્યા કા, તમને આમ તો દેખાય છે ને ગોળ સકડા ભાઈ. તો ગજિયા ચુંબક જે છે એની ચુંબકીય ક્ષેત્ર કાઢી થાય ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યાર્થી મિત્રો અનંત અંતર સુધી જ ફેલાયેલો હોય એમાં નો ડાઉટ, બરાબર છે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રનું જ્યાં ઉદગમ હોય એટલે અહીંયા એન ઉદગમ છે તો અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચોગી છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. જે રીતે વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હતું એવી જ રીતે અહીંયા એન ધ્રુવ અને એસ ધ્રુવ કહેવાય. આપણે અહીંયા વિદ્યુત ભાર કહેતા હતા, અહીંયા ધ્રુવ કહેશું. આ એસ ધ્રુવ છે ને આ એન ધ્રુવ છે, કોનો ચુંબક નો. તો જ્યાં ધ્રુવ હશે ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે, તો અહીંયા પ્રબળતા વધુ હશે, અહીંયા પ્રબળતા વધુ હશે. એટલે કે આ ક્ષેત્રની અંદર જો એવો કોઈ પદાર્થ આવશે કે જેનું આકર્ષણ થાય છે તો એ આને શું કરશે, ખેંચશે, એટલે આકર્ષણ કરશે, એટલે ચોંટાડશે. આપણે કહીએ ને ચોંટાડવું, તો એ કેની અંદર થાય, એટલે કે શેની અંદર થાય, તો એ જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાની અંદર એ આવવું જોઈએ. એટલે કે ધારો કે અહીંયા લોખંડનો ટુકડો હશે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની અસર પર્વતમાં હોવી જોઈએ. તો એ લોખંડના ટુકડાને આકર્ષે અને આને આને શું કરે, ચોંટાડી દે, ચીપકાવી દે. આપણે કહેતા નથી ચીપકાવી દે. તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આ રીતે દોરી શકાય છે. આપણે મિત્રો જે છે આજે ચુંબકીય ક્ષેત્રનો જે પ્રસ્તાવના છે અને આપણે ચુંબક વિશેની કેટલીક માન્યતા અથવા તો માહિતી જે છે ટૂંકમાં એની ચર્ચા આપણે કરી નાખી છે. હવે મિત્રો છેલ્લે એટલે કે હવે પછી જે છે આપણે આવતા લેક્ચરની અંદર નવી ચર્ચા જે આપણે આવશે તે આપણે પાછા કરવાના છીએ મિત્રો. એટલે જેમ જેમ મિત્રો ચેપ્ટર ચાલતું જાય તેમ તેમ તૈયારી કરતા રહેજો, તમારી એક સાથે મિત્રો ભેગું થઈ જાય નહીં, બરાબર છે મિત્રો. મિત્રો આજે આપણે એટલું રાખીએ, આગળનું જે છે મિત્રો આપણે આવતા લેક્ચરમાં પાછી ચર્ચા કરીશું, બરાબર છે.